કેમ છો બાળકો, બધા મજામાં છો ને? તો ચાલો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ચાર, જેમનું શીર્ષક છે રવિશંકર મહારાજ અને પાઠના લેખક છે ધીરુભાઈ પરીખ. તો ચાલો બધા બાળકો ગુજરાતીની પાઠ્યપુસ્તક કરો, એમાં એકમ ચાર અને પાના નંબર 14 પર આવો. તો હવે આપણે જોઈએ રવિશંકર મહારાજ, જે પાઠના લેખક ધીરુભાઈ પરીખ. હવે એમનો જીવન પરિચય મેળવીએ. તો કે ધીરુભાઈ પરીખનો જન્મ 31/8/1933 ના રોજ થયો હતો. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમ ગામમાં થયો હતો. જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે. કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન એમના રસના ક્ષેત્રો છે. કુમાર તેમજ કવિલોક જેવા પ્રતિષ્ઠિત સમયકોના તેઓ તંત્રી છે. છપ્પા સંગ્રહ, અંગ 25 તેમજ હાઇકુ સંગ્રહ આજ્ઞા પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ પાઠમાં કોની વાત કરવામાં આવી છે. આમ તો આપને પાઠનું શીર્ષક જાણીને જ ખ્યાલ આવી ગયો હશે કે રવિશંકર મહારાજની જ વાત હશે. તો હવે આગળ જોઈએ તો કે પ્રસ્તુત કૃતિ દ્વારા લેખકે રવિશંકર મહારાજના જીવન કાર્યને રસરતી શૈલીમાં રજૂ કર્યું છે. મહારાજના સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયી બની રહે છે. હવે આગળ આપણે પાઠ જોઈએ. દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપશે. મહારાજ અને વરી સેવક. મહારાજ એટલે તો રાજા. મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે, શું કહે છે? મહારાજ અને વરી સેવક. મહારાજ એટલે તો કોણ? તો કે મોટો રાજા. હવે આ મોટો રાજા હોય તે તો સેવા કરાવે, સેવા કોને કરે? તો કે આ મહારાજ તો સેવા કરતા હતા. હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ. નવાઈ લાગે છે ને કે રાજ વિનાના તો વળી મહારાજ હોય. હા, પણ આ નવાઈ પ્રમાણે તેવી પણ ખરી વાત છે. લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ. શું કહે છે? કે લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે છે તેવા છે આ મહારાજ. હવે આગળ જોઈએ આપણે. આ મહારાજને તમે નથી ઓળખતા, લો તો હું એમનું નામ કહું. એમનું નામ રવિશંકર વ્યાસ. હજી એ ઓળખાણ ના બને? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે. અરે, એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ જ એમની સાચી અટક છે. હવે આજે રવિશંકર વ્યાસ, હવે વ્યાસ એમની સાચી અટક છે. આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે. તો કે લોકોના જે કાર્યો કર્યા છે નિસ્વાર્થ ભાવે, લોકો માટે જે પ્રવૃત્તિઓ કરી છે તેના કારણે જ લોકોએ તેમને મહારાજનું બિરુદ આપ્યું છે. કોને? તો કે રવિશંકર મહારાજને. આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. આ મહારાજ એટલે જ ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ. મુખ સેવક એટલે કે કોઈ પણ સેવા કરે તેની જાહેરાત ન કરે, ચૂપચાપ સેવા કરે એને મુખ સેવક કહેવાય. તો કે ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ, લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા. હવે આ રવિશંકર મહારાજને લોકો રવિશંકર દાદા પણ કહેતા હતા. હવે આગળ જોઈએ આપણે. તો કે રવિશંકર મહારાજનો જન્મ 1940 મહા મહિનાની વદ 14 દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. ઈસવીસન 1884 ફેબ્રુઆરી મહિનાની 25 તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ. હવે રવિશંકર મહારાજના પિતાનું નામ શું હતું? તો કે રવિશંકર મહારાજના પિતાનું નામ શિવરામભાઈ અને માતૃશ્રીનું નામ નાઠીબા હતું. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કરવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને
ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણથી જ પામ્યા હતા. તો કે રવિશંકર મહારાજ પિતાજી પાસે સારી સારી તેઓ એમના જીવનમાં ઉતરે એવી તેઓ એમણે પિતાજી પાસેથી શીખી હતી, અને માતાજી પાસે આરોગ્યની ચાવી એટલે કે ચાવી ચાવીને ખાય તેથી આપણું શરીર કેવું રહે, તંદુરસ્ત રહે, આપણું જમવાનું પચે, તેમ આ મહારાજ પણ પોતાની માતા પાસેથી ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એમણે મેળવ્યું હતું. તો કે બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો, એટલે કે કોઈથી પણ એવું બાળપણથી જ ગભરાતા નહીં. દિન દુઃખી પ્રત્યેની લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું. બાળપણથી જ તેઓ કોઈ દુખ્યા હોય તેની ગમે જોઈ એટલે એમનું એમ હૃદય પરિવર્તન થઈ જતું હતું. બાળપણથી જ તેઓ જે દિન દુખ્યા હોય તેની મદદ કરતા હતા. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા હતા. હવે આજે રવિશંકર મહારાજ હતા એ બાળપણથી જ ઘરના કોઈપણ નાના મોટા કામ હોય તેમાં મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા અને હોશથી એ કામમાં જોતરાઈ પણ જતા. જોતરાઈ જવું એટલે કે હોશથી એ કામમાં લાગી જતા હતા. બાળપણથી જ તેઓ ખેતીનું દરેક કામ શીખી ગયા હતા. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનક નહીં, એટલે કે નાનું મોટું કોઈ પણ કામ તેમને મન મહિમાવંતું, એટલે કે એવો કોઈ પણ કામ નાનું હોય કે મોટું હોય તેમાં શરમ સંકોચ અનુભવતા નહીં. કોઈ પણ કામ હોય એ ખૂબ હોશપૂર્વક કરતા હતા. હવે આગળ જોઈએ આપણે. તો મિત્રો જો અહીંયા આ રવિશંકર મહારાજનો ફોટો છે, તમે તમારી પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો આ રવિશંકર મહારાજ છે. હવે આપણે આગળ જોઈએ તો કે મોટા થયા પછી પણ એમને કામ કરવાની વૃત્તિ છોડી નહીં. બાળપણથી તો તેઓ કામ કરતા જ હતા, પણ જ્યારે એઓ મોટા થયા ત્યારે પણ તેઓ કામ કરવાની જે એમનામાં લગ્ન હતી, લગ્ન કામ કરવાની એક વૃત્તિ તે પણ એમણે છોડી ન હતી. હા, એમના કામની દિશા બદલાઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. હવે આ રવિશંકર મહારાજ હતા તે મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવે છે અને પછી તેઓ ઘણા કામ કરે છે. તો કે એ જે કામ ઉપાડે તેમાં દિલ લઈને જોડાઈ જાય. મહાત્મા ગાંધીએ તો પહેલું કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે. એટલે કે મહારાજ જે પણ કંઈ કામ કરે ને તે ખૂબ દિલ રાખીને કરે, એમ મનથી કરે. આથી ગાંધી બાપુએ કીધેલું પણ હતું કે મહારાજની આ જ એક ખૂબી છે, તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે, તેથી વધુ સારી અસર પડે છે. એટલે કે ખૂબ મનથી કામ કરીએ ને તો એ કામ આપણું કેવું થાય, સરસ જ થાય. તો અહીંયા રવિશંકર મહારાજ પણ કેવું કરતા, પોતાનું કામ ખૂબ મનથી કરતા એટલે એમનું કામ ખૂબ જ સારું થતું હતું. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડી અને એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો. તો કે રવિશંકર મહારાજ ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી તેઓ ભારતની આઝાદીની લડતમાં જોડાયા અને પછી તેઓ પોતાના જે કપડાં હતા, ખાદીના કપડાં પહેર્યા, સાદું જમવાનું અને સાદગીથી જીવન જીવવા માંડ્યા. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિઓને એમને જીવનમાં પ્રવેશ કર્યો. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી ભટેસિંહ રાવ અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા. અનાથ આશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું ત્યારે તે કામ એમણે માટે સાવ નાનું હતું, પણ એમણે આ કામ માટે ઉપાડી લીધું. ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ
એકથી કરી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામમાં પોતાની જાતને જોટાડવા માંડી, એટલે કે તેઓ પછી આવા જ કામો કરતા હતા, બીજાની સેવા કરી, એ જ એમણે એમનો જીવન મંત્ર બનાવી દીધો હતો. હવે એકવાર પેટલાકથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. તેઓ એકવાર પેટલાકથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં જાય છે. એમણે જોયું તો ત્યાં નળી ગંદકી જ ગંદકી. હવે એ ગામમાં એકદમ ગંદકી જ ગંદકી હતી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોક્યા કરે, એટલે કે ગામ ખૂબ જ ગરીબાઈ હતું. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ રવી ઉઠ્યું. ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમણે મનસૂબો કર્યો, એટલે કે ત્યાં રહીને આ ગરીબાઈ છે, ગંદકી છે, તેને દૂર કરવાનું એમણે નક્કી કર્યું. આજુબાજુના ગામડાઓમાં પણ એ જ પરિસ્થિતિ હતી. હવે ત્યાં જે આજુબાજુના ગામડાઓ હતા ત્યાં પણ આવી જ પરિસ્થિતિ હતી. મરાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય. પાણી પીવા માટે સાથે ડોળી અને લોટો રાખે. રવિશંકર મહારાજ એમની સાથે પાણી પીવા માટે એક ડોળી અને લોટો રાખતા. ગામની ભાગોરે પટમ નાઈ ડોઈ લે પછી એ ગામમાં પ્રવેશે. આ યાત્રામાં 2-3 વખત ડોળી ખોવાઈ ગઈ. આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી કાઢ્યું. હવે એમની દોરી ખોવાઈ ગઈ હતી તે પછી તેઓ દોરી સાથે રાખતા નથી. હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. એટલે કે રવિશંકર મહારાજે એક નિયમ લીધો હતો કે બપોરે જમ્યા પછી પાણી પીવું અને પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. એમ આમ ઓછામાં ઓછી જરૂરિયાત વધી એમણે સેવા આરંભી દીધી હતી. ખૂબ સેવા કરતા હતા. આપણે જોયું ને કે એક ગામમાં જાય છે ત્યાં ગંદકી હોય છે, ખૂબ ગરીબી હોય છે, આથી તેઓ ત્યાંના લોકોને ગરીબાઈમાંથી ગંદકીમાંથી દૂર કરવા માટેના પ્રયત્નો કરે છે. હવે આગળ જોઈએ આપણે તો કે રવિશંકર મહારાજ બીજી કઈ કઈ સેવાઓ કરે છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. આવજો બાળકો.